આગળ નજર અન્ય સમાચાર પર કરીએ. વરસાદને લઈને શું અપડેટ છે એની ઉપર વાત કરીએ તો દંગીવાડાથી અન્ય વિસ્તારોમાં જવાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. વડોદરાના ડભોઈમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. જનજીવન પર પણ તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. અન્ય મુખ્ય માર્ગ અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ છે. સતત પાણી ભરાઈ જતા અહીંયા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જનજીવન પર પણ તેની સૌથી મોટી અસર થતી જોવા નજરે પડી રહી છે. પાણી ભરાઈ જતા મુખ્ય માર્ગ બંધ થયો છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ વડોદરાના રોડ રસ્તાના આ દ્રશ્યો છે. કોઈ નદી કે તળાવ નહીં પરંતુ મુખ્ય માર્ગ જાણે નદીમાં ફેરવાયો હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે થઈને વરસાદી પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા છે. તો વડોદરામાં આ પરિસ્થિતિ અહીંયા વરસાદને કારણે થઈને સર્જાઈ છે. ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ. દેવ નદી ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને 7-8 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી દંગીવાડાથી સુમરજાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે હાલ નદીમાં ફેરવાયો છે. નદીના પાણી છે તે ફરી વળ્યા છે. ઢાંઢણનું રૌદ્ર સ્વરૂપ અહીંયા દેખવા મળી રહ્યું છે. જે પ્રકારની જો વાત કરવામાં આવે તો અહીંયા જે ઢાંઢણ નદી છે તે રૌદ્ર સ્વરૂપ ઉફાન પર દેખાઈ રહી છે. તમામ જે માર્ગો છે સુમરજા હોય, બંબોજ હોય, નારણપુરા હોય, મગનપુરા હોય કે દંગીવાડા હોય, તમામ જે મુખ્ય માર્ગો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો ચારે તરફ પાણી જ પાણી. સમુદ્ર જેવા જે અહીંયા દ્રશ્યો છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે. હાલ જે દેવ નદી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેનું આ સમગ્ર ઘોડાપુર ઢાઢર નદીમાં ઉમટ્યું છે અને ઢાઢર અત્યારે હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બે કાંઠે હાલ વહી રહી છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.